રાજકોટમાં જન્મ મરણના દાખલા નહીં નીકળે. એક સપ્તાહ સુધી જન્મ મરણના દાખલા નહીં નીકળે. ગાંધીનગરમાં સર્વર રિપેરિંગ બાદ આ દાખલા નીકળશે. રાજકોટથી મહત્વના સમાચાર. એક અઠવાડિયા સુધી જન્મ મરણના દાખલા નહીં નીકળે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, અરજદારોને કેટલા હેરાન થવાનો વારો આવી શકે છે અને એની પાછળનું શું કારણ કે એક સપ્તાહ સુધી આવી સ્થિતિ રહેશે? પ્રીતિ, પરમ દિવસે સાંજ થી સર્વર ડાઉન થઈ ગયું હતું. કાલે પણ આખો દિવસ સર્વર બંધ રહ્યું હતું ને તેના કારણે રાજકોટની અંદર એક પણ જન્મ મરણ નો દાખલો છે એ નીકળ્યો ના હતો. દરરોજ 500 થી વધુ દાખલા રાજકોટ શહેરની અંદર જ નીકળતા હોય છે. સૌથી વધારે કફોડી સ્થિતિ જે મરણ ગયેલા વ્યક્તિ હોય છે તેના પરિવારજનોની થતી હોય છે, કારણ કે તેમને આ દાખલાની ખૂબ જ તાતી જરૂરિયાત હોય છે અને અલગ અલગ જગ્યા દાખલાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ મુખ્ય સર્વર જે ગાંધીનગર ખાતે છે તે ડાઉન થવાના કારણે ન માત્ર રાજકોટ પરંતુ અન્ય મહાનગરો અને શહેરો છે ત્યાં પણ જન્મ મરણના દાખલાઓ છે તે નથી નીકળ્યા, તે પ્રકારની ફરિયાદો અત્યારે સામે આવી છે. રાજકોટ મહાપાલિકાના તંત્રનું કહેવું છે કે સર્વર મુખ્ય છે અને સર્વર મુખ્યની અંદર કોઈ વાયરસ અથવા તો કોઈ ડિફેક્ટિવ સ્થિતિ થઈ છે, તેના કારણે હજુ પણ આ પ્રકારની સ્થિતિનો સામનો રાજકોટવાસીઓએ કરવો પડશે. સર્વર રિપેર થતા લગભગ 2 થી 3 દિવસ થશે અને ત્યારબાદ જે જૂના દાખલાઓ 3 દિવસથી પેન્ડિંગ છે તે કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ અંદરના સૂત્રો કહી રહ્યા છે કે 1 અઠવાડિયા સુધી હજુ પણ જન્મ મરણના દાખલા માટે રાજકોટવાસીઓને હેરાનગતિ ભોગવવી પડશે. આભાર મયુર તમામ વિગતો માટે.